हेलो विद्यार्थी मित्रों, आज धोरण 6 विषय गणित चैप्टर नंबर 10 मापन एमा आपणे स्वाध्याय 10.3 मां प्रश्न नंबर 3 ની આજે ચર્ચા કરવાના છે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપણને આપી દેવામાં આવેલ છે. આપણે લંબ 3 લંબચોરસના માપમાંથી કોયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું આવે છે તે આપણે જોવાનું છે. તો ચાલો પહેલો જોઈએ. તો આપણને માપ અલગ અલગ આપવામાં આવ્યા છે. આપણે પહેલા ક્ષેત્રફળ દરેકના શોધી લઈએ અને એ પરથી આપણે નક્કી કરીએ કે 3 લંબચોરસના ક્ષેત્રફળમાંથી કોયા લંબચોરસનું ક્ષેત્રફળ વધુ છે અને કોયા લંબચોરસનું ક્ષેત્રફળ ઓછું છે. તો ચાલો પહેલા એ લઈ લઈએ. એનું માપ તમને આપવામાં આવ્યું છે 9 મીટર અને 6 મીટર. લઈ લઈએ આપણે લંબ ચોરસ નું ક્ષેત્રફળ. આપણને ખ્યાલ જ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને 9 મીટર આપેલી છે, ગુણ્યા પહોળાઈ તમને 6 મીટર આપેલી છે. ગુણાકાર કરીએ, 9 × 6 = 54 ચોરસ મીટર. ચાલો હવે બીજું જોઈએ આપણે. બી 17 મીટર અને 3 મીટર લઈએ આપણે. તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 17 મીટર ગુણ્યા 3 મીટર. 17 × 3 તો 51 ચોરસ મીટર. ત્રીજું લંબચોરસનું માપ જોઈએ તો 4 મીટર અને 14 મીટર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 મીટર × 14 મીટર. તો 4 × 14 તો 56 ચોરસ મીટર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 3 3 લંબચોરસના આપણે ક્ષેત્રફળ શોધતા પહેલું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ તમને મળે છે 54 ચોરસ મીટર, જ્યારે બીજું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ તમને મળે છે 51 ચોરસ મીટર, અને ત્રીજું જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ મળે છે 56 ચોરસ મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પરથી કહી શકીએ કે સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું લંબચોરસ કયું છે, તો ત્રીજા નંબરનો એટલે કે સી. જ્યારે સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતું લંબચોરસ કયું છે, તો નંબર બી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે અલગ અલગ માપના લંબચોરસની ગણતરી કરી અને એ પરથી આપણે નક્કી કર્યું કે સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું અને સૌથી ઓછું છે ક્ષેત્રફળ ધરાવતું. હવે પ્રશ્ન નંબર આપણે 4 પર જોઈએ. તો પ્રશ્ન નંબર 4 માં તમને માપ આપવામાં આવેલ છે, જોઈએ આપણે. 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. આપણને ક્ષેત્રફળ આપી દેવામાં આવેલું છે, લંબાઈ પણ આપી દેવામાં આવેલું છે, અને એ પરથી બાગની પહોળાઈ શોધવાની છે. તો આપણે પહેલા સૂત્ર લઈએ. બાગ કેવું છે, લંબચોરસ છે, તો મૂકીએ લંબ
चौरस बागनु क्षेत्रफल बराबर सूत्र लइए तो लंबाई गुणिया पहोड़ाई। विद्यार्थी मित्रों अहीं आपने लंबचोरस बागनु क्षेत्रफल आपी देवामां आवेल छे केटलू छे 300 चौरस मीटर अने लंबाई केटली आपवामां आवेली छे तो 50 मीटर अने आपणे शोधवानुं शुं छे पहोळाई। हवे आपणने ख्याल छे कि ज्यारे आपणे सूत्र करता करीए चलो पहोळाई ने आपणे सूत्र करता करीए छे अने पहोळाई नी बाजुमां गुणाकार साथे 50 जोड़ायेला छे जे बराबर नी निशानी नी ए बाजु जईने भागाकार मां जता रहे छे एटले 300 ना छेद मां 50 ऊपर छे चौरस मीटर अने नीचे छे मीटर। चलो ऊपर थी 0 अरे नीचे थी 0 कैंसल। आगर जो ये आपने ऊपर थी 1 मीटर कैंसल 30 ना छेद मां 5 आपने 30 कया घड़िया मां आवे छे तो 5 6 30 अने छेद मां 5 5 5 कैंसल એટલે પહોળાઈ આપણને કેટલી મળે છે 6 મીટર કે આપણને ક્ષેત્રફળ આપી દેવામાં આવેલું અને ક્ષેત્રફળ અને આપણને લંબાઈ આપી દેવામાં આવેલી અને એ પરથી આપણે શું શોધ્યું પહોળાઈ શોધી કાઢી એટલે લંબચોરસ ભાગની પહોળાઈ કેટલી છે 6 મીટર આપણને મળે છે। આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5 500 मीटर लंबाई अने 200 मीटर पहोड़ाई धरावता लंब चौरस जमीन पर प्रति 100 चौरस मीटर रुपया 8 प्रमाणे लादी बेसाड़वानो खर्च केटलो थसे। जो विद्यार्थी मित्रों आपणे अहीं जे लंब चौरस जमीनो आपणने टुकड़ो आपेलो छे एना पर आपणे 8 रुपयाना 100 चौरस मीटरे 8 रुपयाना भावे आपणे लादी गोठववानी छे पण आपणने पहेला तो केटला क्षेत्रफळमां लादी गोठववानी छे ए आपणे शोधवुं पड़शे। तो पहेला आपणे लई लईए लंब चौरस नुं क्षेत्रफळ बराबर लंबाई तो लंबाई तमने आपेली छे 500 मीटर अने पहोळाई 200 मीटर। आपणे अहीं 5 गुणिया 2 नो गुणाकार करिए तो 10 अने बाकीना 0 पाछा लगाई देवाना एटले 10,000 चौरस मीटर के जे लंब चौरस जमीन नो टुकड़ो छे एक केटला क्षेत्रफळ नो छे तो 10,000 चौरस मीटर क्षेत्रफळ नो छे। विद्यार्थी मित्रों हवे आपणे आगळ जोईए तो आपणने अहीं कहेवामां आवेलुं छे के प्रति 100 चौरस मीटरे रुपया केटला तो रुपया 8 नो खर्च छे पण केटला 100 चौरस मीटर पर तो 10,000 चौरस मीटर पर केटला रुपया आपणने ख्याल छे के आपणे अहीं क्रॉस गुणाकार आपणे करीए छे तो 8 गुणिया 10,000 ना छेदमां 100 ઉપરથી અને નીચેથી બબ્બે 0 કેન્સલ 8 ગુણ્યા 1000 તો 8,000 રૂપિયાનો ખર્ચ થશે કે 10,000 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ
जमीन ना टुकड़ा पर जो लादी बेसाड़वानी होय अने 100 चौरस मीटर पर रुपया 8 रुपया ना भावे जो लादी गोठवामां आवे तो 8000 रुपया नो खर्च थाय छे। विद्यार्थी मित्रों अहीं आपणे प्रश्न नंबर 3 थी प्रश्न नंबर 5 सुधी लंबचोरस ना मापननी ज आपणे वात करेली छे કે લંબચોરસનો આપણે જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે સૂત્ર ધ્યાનમાં રાખવું પડે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।